લીંબડી ખાતે હઠીલા હનુમાન મંદિર ખાતે ભરતસિંહ સોલંકીના સ્વાસ્થ્યને લઈને હોમ હવન કરવામાં આવ્યો. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા લીંબડી કોંગ્રેસી કાર્યકરોને હોદ્દેદારો દ્વારા હવન કરવામાં આવ્યો. રિપોર્ટર દીપકસિંહ વાઘેલા. સમગ્ર દેશવાસીઓ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાના અસરગ્રસ્ત વ્યક્તિ છે અને એની સાથે સાથે અમારા નેતા માનનીય પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહભાઈ સોલંકીને જ્યારે કોરોના સંક્રમિત છે ત્યારે આ બધાને કોરોનામાંથી આજે હઠીલા હનુમાનજીની જગ્યામાં અમે જ્યારે યજ્ઞ કર્યો છે ત્યારે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર દેશવાસીઓ અને અમારા સન્માનીય નેતાને કોરોનાગ્રસ્ત છે એનું દીર્ઘાયુષ્ય વધે અને એમને એમાંથી ઝડપથી મુક્તિ મળે, તંદુરસ્તી એમની જળવાઈ રહે એવી અમે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અમારી કોંગ્રેસ સમિતિની સૌ વતી એક જ યાચના છે, પ્રાર્થના છે કે સમગ્ર દેશને સમગ્ર વિશ્વને કોરોનામાંથી મુક્તિ અપાવે. લોકો વચ્ચે રહી અને લોકોના સંપર્કમાં રહી અને લોકોની સેવાકીય પ્રવૃત્તિમાં રહી અને અમારા સન્માનની આગેવાન એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સન્માનીય ભરતસિંહજી સોલંકી સાહેબને જ્યારે આજે કોરોનાથી સંક્રમિત થયા છે તો આજે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું આરોગ્ય અને તેમની લાંબી આયુષ્ય માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ હવનના આયોજન દ્વારા ભગવાન સૌ ઈશ્વરને પ્રાર્થના કરી અને માતાજીને પ્રાર્થના કરી છે કે અમારા સન્માનીય નેતા અને બક્ષી પંથને માટે હંમેશા લડનારા એવા સન્માનીય ભરતસિંહ સોલંકી સાહેબનું આરોગ્ય તંદુરસ્ત રહે, એમની આયુષ્ય લંબાય અને એ જાજુ આયુષ્ય ભોગવે અને સતત પાછા આરોગ્ય તંદુરસ્ત થઈ અને લોકો વચ્ચે સેવાકીય પ્રવૃત્તિમાં આવી જાય એવી ઈશ્વરને આજે હઠીલા હનુમાન દાદાને અમે પ્રાર્થના કરીએ છીએ.